જયંદ વિદ્યાર્થી મિત્રો લિબર્ટી કેરિયર એકેમી ની યુટ્યુબ ચેનલ ઉપર ફરીથી આપ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છેલ્લે આપણે જીસીઆરટી છે અને આ જીસીઆરટી ની અંદર આપણે ધોરણ છઠ્ઠા ધોરણનું આપણે આપણી પૃથ્વી છે એના વિશે આપણે જોતા હતા એટલે પૃથ્વી આપણું ઘર નામનું ચેપ્ટર છે આપણે પૂરું કરેલું હતું એના ટોટલ આપણે ત્રણ પાર્ટ લીધા છે અને ઓલરેડી આ ત્રણે ત્રણ પાર્ટ આપણા ની અંદર પડેલા છે આ છઠ્ઠા ધોરણની સિરીઝને આગળ વધારતા હવે આપણે એના પછીનું ચેપ્ટર જોવું છે જેનું નામ છે છઠ્ઠા ધોરણનું ચેપ્ટર નંબર અગિયાર જેનું નામ છે અલગ અલગ પ્રકારના શું છે તો કે ભૂમિ સ્વરૂપો વિશે માહિતી છે જેમાં તમામ પ્રકારના આપણે શું જોવા છે તો કે ભૂમિ સ્વરૂપો જોવા છે. હવે આની આગળનું જે ચેપ્ટર છે એ પર્યાવરણનું ચેપ્ટર છે જે ઓલરેડી અલગ પર્યાવરણના સિરીઝની અંદર જીસીઆરટી અંતર્ગત ચાલે છે આ ચેપ્ટર છે ભૂગોળનું ચેપ્ટર છે તો સાહેબ સૌથી પહેલા એ તો સમજાવવા ભૂમિ સ્વરૂપોનો મતલબ શું થાય તો ભૂમિનો મતલબ થાય જમીન અને સ્વરૂપોનો મતલબ થાય જમીન ઉપર આવેલા અલગ અલગ પ્રકારના આકારો આ ભૂમિ ભૂમિ સ્વરૂપને મારે બીજી ભાષામાં કેવું હોય ને તો ભૂમિ સ્વરૂપને બીજી ભાષામાં શું કહી શકાય તો કે ભૂમિ સ્વરૂપને બીજી ભાષામાં ભૂપૃષ્ઠ એવું કહેવામાં આવે છે. ભૂ એટલે જમીન અને પૃષ્ઠ એટલે આકારો જમીન ઉપર આવેલા જે અલગ અલગ પ્રકારના આકારો છે જમીન ઉપર આવેલા જે અલગ અલગ પ્રકારના આકારો છે આને શું કહેવામાં આવે છે ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે બરાબર છે તો શરૂ કરીએ ભૂમિ સ્વરૂપોનો મતલબ છે ક્યાંક ને ક્યાંક તમે ચાલ્યા જાઓ તો ક્યાંક ને ક્યાંક તમને શું દેખાય તો કે પર્વત દેખાય ક્યાંક ને ક્યાંક ચાલ્યા જાવ તો ક્યાંક ને ક્યાંક તમને શું દેખાય ઊંચો પ્રદેશ દેખાય આમ રસ્તા પર આવેલા જતા હોય તો ક્યાંક ને ક્યાંક તમને શું દેખાય મેદાન છે દેખાય ક્યાંક ને ક્યાંક ચાલ્યા જતા હોય તો તમને ટાપુ દેખાય

કયા કયા પ્રકારના ભૂમિ સ્વરૂપ હોય શકે તો તમામ ભૂમિ સ્વરૂપની ઊંચાઈ છે ને એ સમુદ્ર સપાટી થી નક્કી થાય આવું કેમ સાહેબ તો કે દરિયો એક જ માત્ર પૃથ્વી ઉપર એવી વસ્તુ છે છે કે જે લગભગ તમામ એક સરખો સો સો ટકા તમે રેલવે સ્ટેશન ઉપર જાવ ને તો લખેલું હોય કે આપેલા સ્ટેશનની ઊંચાઈ આપેલા સ્ટેશનની ઊંચાઈ સમુદ્ર સપાટી થી આટલી છે સમુદ્ર સપાટી એક જ એવી સપાટી છે જે કે જેની ઊંચાઈ તમામ જગ્યાએથી લગભગ કેવી હોય છે એક સરખી હોય છે તો સમુદ્ર સપાટી થી અલગ અલગ પ્રકારની ઊંચાઈ માપ થાય મેદાન થોડા વધારે ઊંચે જાઓ ઊંચ પ્રદેશ થોડા વધારે પર્વત પર્વતની નીચે જુઓ તો તમે ઊંડાણ દેખાય જેને શું કહેવાય તો કે ખીણ કહેવાય પર્વત હોય તો મોટા ભાગે ત્યાં ખીણ હોય જ તો આ જો તમામ પ્રકારના ભૂમિ સ્વરૂપો થી આપણે માપણી ક્યાંથી થાય સમુદ્ર સપાટીથી ભૂમિ સ્વરૂપો છે એને મપાય છે ક્યાંથી સમુદ્ર સપાટી થી મપાય છે બરાબર છે તો પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગો પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન વગેરે નામ થી શું કરવામાં આવે છે તો કે અરોખવામાં આવે છે અને અલગ અલગ પ્રકારના શું કહેવામાં આવે ભૂમિ સ્વરૂપો કેવામાં આવે છે સૌથી પહેલું ભૂમિ સ્વરૂપ આપણે જોવું છે સૌથી પહેલા આપણે સેના વિશે જોવું છે તો કે પર્વત વિશે જોવું છે બરાબર છે તો ભૂગોળની ભાષામાં ની વ્યાખ્યા શું છે તો સમુદ્ર સપાટી થી લગભગ નવસો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતો

અહીંયા ઊંચાઈ છે ને એ ખાસ માપદંડ નથી બરાબર કેમ તો કે તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે ને એ પાંચ હજાર મીટર ઊંચો છે છતાં બોલાય ઉચ્ચ પ્રદેશ વિશ્વનો સૌથી ઊંચો ઊંચ પ્રદેશ એનો એના મતલબ કે અહીંયા ઊંચાઈ માપદંડ નથી જોડે જોડે એનો આકાર પણ જોવો પડે કે આનો જે શિખર છે આની જે ટોચ છે એ પ્રમાણમાં કેવી હોવી જોઈએ તો કે સાંકડી હોવી જોઈએ ગુજરાતમાં ત્રણ એવા પર્વત છે કે જેની ઊંચાઈ નવસો મીટર કરતા વધારે છે છતાં આપણે બોલીએ છીએ ગુજરાતમાં પર્વતો નથી આવેલા ગુજરાતમાં શું આવેલા છે ડુંગરો આવેલા છે કેમ તો કે શિખર જે છે ને નથી આ નો આકાર કયા આકારે હોવો જોઈએ તો શંકુ આકાર નો હોવો જોઈએ આવા શંકુ આકારના શિખરો છે જ નહીં જો ઊંચાઈ માપદંડ હોત તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ તો વિશ્વમાં સૌથી ઊંચા ઉચ્ચ પ્રદેશ છે માટે અહીંયા ખાસ યાદ રાખો ઊંચાઈ માપદંડ નથી

નીચે આવે પેલા ઉપર ગયો ને પછી નીચે આવે તો પેલા ઉપર ગયો ને પછી નીચે આવ્યો કઈક ઊંચી એવી આકૃતિનું શું કર્યું નિર્માણ કર્યું આકૃતિનું નિર્માણ કર્યું કહેવામાં આવે તો કે આને પર્વત કહેવામાં આવે છે જવારામુખી માંથી જે વસ્તુ બહાર આવે છે એને કહેવાય લાવા જવારામુખી માંથી જે વસ્તુ બહાર આવે એને શું કહેવામાં આવે લાવા કહેવામાં આવે આ લાવા છે ને લાલ રંગનો હોય લાવા કેવા રંગનો હોય લાલ પછી આ ઠંડો પડી જાય પછી આનો રંગ કેવો થઈ જાય તો કે પછી આનો રંગ છે કાળા રંગનો થાય છે. તો આ જે જ્વાળામુખી દ્વારા જે પર્વતનું નિર્માણ થાય છે એને કયા પ્રકારનો પર્વત કહેવામાં આવે છે? જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. બરાબર છે પર્વત ખરા તો કે આવો પર્વત પણ આગળ ઉદાહરણ આવે છે. ready ચાલો થોડા આગળ વધીએ. પર્વતોનું વર્ગીકરણ નિર્માણ ક્રિયાની આધારે પર્વતોને ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. ગેડ પર્વત છે, ખંડ પર્વત છે, જ્વાળામુખી પર્વત છે અને અવશેષ પર્વત છે. પર્વતોના કુલ કેટલા પ્રકાર છે? ચાર પ્રકાર છે ભાઈ ગેડ પર્વત, ખંડ પર્વત, જોરાંગमुखी પર્વત અને ચોચો કયા પ્રકારનો પર્વત છે અવશેષ પર્વત છે જોતા દે ફરાફરથી વરત તમામ પર્વતોના પ્રકાર અહીંયા દેના પહેલો પર્વત શું નામ છે તો કે પહેલો પર્વત જેનું નામ છે ગેડ પર્વત ગેડ નો મતલબ શું થાય તો ગેડ નો મતલબ થાય ગડી ઓવરેલું તમે ઘણી વખત ઇસ્ત્રી કરો આપડે કપડાણી અંદર તો કરચલી વરેલી હોય ને તો આ ગડી ઓવરેલી થાય ઘડીક ઉપર આવતો હોય ઘડીક ક્યાં જતો હોય નીચે જાતો હોય આ પ્રકારના પર્વતને કયો પર્વત કહેવામાં આવે ગેડ પર્વત કહેવામાં આવે છે તો ગેડ પર્વત બને કેવી રીતે અહીંયા જે લખેલું છે તો ઓકે છે હું તમને સમજાવું એ કોઈ એક આ પ્લેટ છે અને કોઈ એક આ પ્લેટ છે આ બંને પ્લેટ એકબીજાની સામ સામે ગતિ કરતી હોય અથવા તો બંનેમાંથી એક સ્થિર હોય બંનેની વચ્ચે કંઈક વસ્તુ રહેલી હોય બંને પ્લેટ એકબીજાની પાસે આવે તો નીચે રહેલી વસ્તુ ક્યાં ઉંચકાઈ જાય ઉપર ઉંચકાઈ જાય તો આ ભાગ ઊંચો થઈ ગયો બસ આને જ શું કહેવાય પર્વત કહેવાય પણ આને કયા પ્રકારનો પર્વત કહેવામાં આવે દોરીને મેં બંને બાજુથી દબાવું તો વચ્ચેનો ભાગ ઊંચો થઈ જાય તો આ ભાગ ઊંચો થઈ ગયો આને શું કેવામાં આવે પર્વત કેવામાં આવે હજી નો સમજાણું તો સાહેબ એક પેજ છે આ પેજ હું બંને બાજુથી દબાવું વચ્ચેનો ભાગ ઊંચો થઈ ગયો તો જો પર્વત બની ગયો કયો પર્વત બની ગયો

તો કે આને શિખર કેવામાં આવે અને અધ વળાંક જે ભાગ નીચે આવે આને શું કેવામાં આવે તો કે આને ખીણ કેવામાં આવે જે ભાગ ઉપર જાય એને પર્વત કહેવાય શિખર કેવાય જે ભાગ નીચે બેસી જાય એને શું કેવામાં આવે છે તો કે એને ખીણ કેવામાં આવે છે બરાબર તો પર્વત અને ખીણ આ રીતે બંને કેવા હોય તો કે જોડે જોડે જ હોય છે જેને ટૂંકમાં કહીએ તો બે પ્લેટ નજીક આવે વચ્ચેનો ભાગ ઉંચકાઈ જાય એના કારણે કયો પર્વત રચાય ગેડ પર્વત રચાય પરીક્ષામાં અહીંયા થી નહીં પુછાય પરીક્ષામાં પ્રશ્ન અહીંયા પૂછાય છે કે નીચેનામાંથી કયો પર્વત ગેડ પર્વતનું ઉદાહરણ છે શું પ્રશ્ન પુછાશે નીચેના કયો પર્વત એ ગેડ પર્વત નું ઉદાહરણ છે પ્રશ્ન અહિયાં થી જોતા જઈએ એશિયામાં હિમાલય યુરોપમાં માં આલ્પ ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડિઝ દુનિયાના મુખ્ય શું છે તો કે દુનિયાના મુખ્ય ગેડ પર્વતો છે બરાબર તો વિશ્વમાં કયા કયા ગેડ પર્વતો આવેલા ઉદાહરણ યાદ રાખો આપણી પાસે છે હિમાલય યુરોપમાં છે આલ્પ ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડિઝ આ એન્ડિઝ છે ને વિશ્વની સૌથી લાંબી પર્વત મહારાજ ઊંચી નહીં વિશ્વની સૌથી લાંબી પર્વત મારા પૂછાય તો એન્ડિસ છે આ રીતે દક્ષિણ અમેરિકા ખંડમાં ઉત્તરથી ઉત્તર થી દક્ષિણ સુધી એન્ડિસ આવેલી છે સૌથી ઊંચી પૂછાય તો આપણો હિમાલય છે હિમાલય વિશ્વની સૌથી ઊંચી પર્વત તમને કેમ ખબર પડી માઉન્ટ એવરેસ્ટ યાર વિશ્વનું સૌથી ઊંચું બિંદુ હિમાલયમાં આવેલું છે માઉન્ટ એવરેસ્ટ બરાબર વિશ્વની સૌથી લાંબી પૂછાય તો એન્ડિસ છે ઊંચી પૂછાય તો હિમાલય છે પણ બંને છે તો કયા પ્રકારના પર્વત ગેર પર્વત આ મહત્વનું છે બરાબર છે ઉદાહરણ ખાસ યાદ રાખજો ચાલો બીજો પ્રકાર જોઈએ બીજો કયો પ્રકાર છે તો કે બીજો પ્રકાર છે ખંડ પર્વત ખંડ પર્વત કઈ રીતે જોતા તો કે આ કોઈ એક પ્લેટ આ ની અંદર એક બાર આ બાજુ લાગે અને એક બાર આ બાજુ બંને બાર કઈ દિશામાં લાગે તો કે બંને બાર વિરુદ્ધ દિશામાં લાગે એક સમય એવું થશે કે બંને બાર વિરુદ્ધ દિશામાં લાગે તો વચ્ચે થી તિરાડ પડી જાય અથવા તો ક્રેક પડી જાય એટલે વચ્ચેનો ભાગ છે ને આ વચ્ચેનો ભાગ કેવો પડી જાય તો કે વચ્ચેનો ભાગ થોડો નબળો પડી જાય કેમ તો કે બંને બાર કઈ દિશામાં લાગી રહ્યા છે વિરુદ્ધ દિશામાં લાગી રહ્યા છે તો એક સમય એવો થશે કે આ ભાગ એટલો બધો નબળો પડી જાય કે નબળો પડેલો ભાગ એક સમય ક્યાં બેસી જાય તો કે નબળો પડેલો ભાગ એક સમય નીચે બેસી જાય તો આ પહેલો ખંડ પડી ગયો અને આ ભાગ ઊંચો રહી ગયો તો ઊંચો રહી ગયો તો એને શું કહેવાય પર્વત કહેવાય નીચે બેસી ગયેલા ભાગને શું કહેવાય ખીણ કહેવામાં આવે તો આ પ્રકારના પર્વતને કયો પર્વત કહેવામાં આવે ખંડ પર્વત કહેવામાં આવે ખંડ પર્વત દુનિયાના કોઈ પણ ખંડ પર્વત લઈ લો આ સેમ પ્રક્રિયાથી દુનિયાના તમામ ખંડ પર્વતો શું હોય છે તો કે બનેલા હોય છે ખંડ પર્વત પ્રક્રિયા ખંડ પર્વત બનવાની પ્રક્રિયા આ એક જ છે કે જે પ્રક્રિયા થી દુનિયાના તમામ શું બની રહ્યા છે ખંડ પર્વત બની રહ્યા છે ભૂગર્ભિક બે ભૂમિ સ્તરો પર ખેંચાડ બળ લાગે છે ત્યારે તેમાં કે ફાટ પડે પડે છે આ રીતે વચ્ચેનો ભાગ ક્યાં બેસી જાય નીચે બેસી જાય આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે વચ્ચેનો ભાગ સ્થિર રહે તો ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં શેની રચના થાય ફાટ ખીણ ની રચના થાય અને ખીણમાંથી શું વહે તો કે જ્યાં ખીણ ની રચના થાય આ ખીણમાંથી શું વહેતી હોય આ ખીણ માંથી નદીઓ વહેતી હોય છે જેમ કે નર્મદા છે તાપી છે સાતપુડા અને એની ઉપર વાત કરીએ વિંધ્યા બંને ખંડ પર્વત છે તો બંને ખીણ હશે અને ખીણ માંથી નદીઓ વહે અને નદીઓ આ રીતે ઉપરથી ક્યાં પડે નીચે પડે તો ફરજીયાત શેનું નિર્માણ કરે ધોધ નું નિર્માણ કરે માટે નર્મદા નદી છે આ નર્મદા નદી ઉપર કેટલા ધોધ આવેલા છે ચાર એનું કારણ છે કે શેમાંથી વહે છે ખીણમાંથી વહે છે ઉપર થી નીચે ધોધ પડે નીચે ટર્બાઇન ગોઠવો તો એમાંથી શું ઉત્પન્ન કરી શકાય નીચે જો તમે ટર્બાઇન ગોઠવો તો એમાંથી ફરજિયાત કરી શકાય તો કે વીજળી ઉત્પન્ન કરી શકાય તો સાહેબ ફરજિયાત હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થતી હોવી જોઈએ થાય જ છે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે એના જે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી છે એની ઝરણી શું થઈ રહી સોરી એની વીજળીની શું થઈ રહી છે વીજળી થઈ રહી છે તો ઉપરનો ભાગ ખંડ નીચે બેસી જાય તેને કયા પ્રકારનો પર્વત કહેવામાં આવે ખંડ પર્વત કહેવામાં આવે હવે ખાસ એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પરીક્ષા માટે ખાસ થાય જર્મની નો હોસ્ટ પર્વત છે એ સૌથી વિશ્વમાં પરફેક્ટ કયા પ્રકારનો પર્વત છે તો કે પરફેક્ટ ખંડ પર્વત છે જર્મનીનો કયો હોસ્ટ પર્વત છે ભારતમાં આવેલો કયો છે નીલગીરી છે સાતપુડા છે વિંધ્યાચલ પર્વત છે આ પણ કયા પ્રકારના પર્વતના ઉદાહરણ છે ખંડ પર્વતના ઉદાહરણ કયા કયા નીલગીરી સાતપુડા વિંધ્યાંચલ એ કયા પ્રકારના પર્વતો છે ખંડ પર્વતો છે ખાસ યાદ રાખજો હિમાલય ગેટ હતા આ ત્રણ છે નીલગીરી સાતપુડા વિધ્યાચલ કયા પ્રકારના પર્વતોના ઉદાહરણ છે ખંડ છે ના ઉદાહરણ ચાલો આગળ વધીએ જવારામુખી પર્વત છે હમણાં ચર્ચા કરી કે નો લાવા બહાર આવે જવારામુખી લાવા બહાર આવે ને આ રીતે થોડો ઉપર જાય અને પછી ક્યાં બેસી જાય નીચે બેસી જાય અને જો આ થોડો ઉપર નો જાય નીચે નીચે બેસી જાય તો આના કારણે કારી જમીન રચાય જવારામુખી ના લાવાને કારણે કઈ જમીન રચાય કાળી જમીન રચાય તમને કેમ ખબર પડે તો જવારામુખીનો લાવા બહાર આવે ત્યારે કેવા રંગનો હોય લાલ રંગનો હોય આ લાવા ઠંડો પડી જાય પછી આનો રંગ કેવો થઈ જાય કાળો રંગ થઈ જાય માટે આના કારણે કયા પ્રકારની જમીનનું નિર્માણ થાય તો કે આના કારણે ફરજિયાત કાળી જમીનનું શું થાય તો કે નિર્માણ થાય રેડી છે ઓકે છે જોતા જઈએ જવારામુખી ફાટતા પ્રસ્ફોટન થી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા જવારામુખી પર્વત બને આ રીતે શંકુ આકારે પેલા ઉપર જાય

દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં આવેલો કોટોપેક્ષપાનનો કયો છે તો કે જાપાનનો ફ્યુઝીમા છે ભારતનો કયો છે તો કે ભારતનો અને પાવાગઢ અને ગિરનાર જવારામુખી પર્વતના શું છે તો કે ઉદાહરણો છે બરાબર છે રેડી છે ઓકે છે તો જો ઉદાહરણ યાદ રાખો ફરીથી ઇટલીનો ઇક્વાડોરનો કોટોપેક્સીપાનનો ફ્યુઝીમાં ભારતનો બેરન પાવાગઢ અને ગીરના પર્વત ના શું છે ઉદાહરણ છે આ સક્રિય જવારા મુખી છે બેરન છે ભારતનો એક માત્ર કેવો જવારા મુખી છે તો એક માત્ર સક્રિય જવારા છે રેડી છે એના પછી કયા પર્વત છે અવશિષ્ટ પર્વત છે ઘણી વખત આપણે એવું કહેતા હોય કે સાહેબ ડાયનાસોર હાલ જોવા નથી મળતા ડાયનાસોર ના માત્ર શું બેચા છે તો કે ડાયનાસોર ના માત્ર અને માત્ર અવશેષો બેચા છે એનો મતલબ કે હાલ ડાયનાસોર છે ને તો સમજો તમારી પાસે કોઈ ગેર પર્વત છે આ રીતે ઘણા વર્ષો પછી ગેર પર્વત ઈ ગેર જેવો લાગતો જ નથી ઉપરનો ભાગ કપાઈ ગયો આ ઉપરનો ભાગ કેમ કપાઈ ગયો તો કે સાહેબ ઘસારણના કારણે અથવા તો ધોવાના કારણે ઉપરનો ભાગ કપાઈ ગયો તો જો આને ગેર કહેવાય આને ગેર કહેવાય જ નહીં કેમ તો કે ગેર જેવો લાગતો જ નથી તો આ પ્રકારના પર્વત ને કયો પર્વત કહેવામાં આવે તો કે આ પ્રકારના પર્વતને અવશિષ્ટ પર્વત કહેવામાં આવે કે જેના માત્ર માત્ર અને શું બચેલા હોય તો કે જેના માત્ર માત્ર અને અવશેષો બચેલા હોય જેના માત્ર બચેલા હોય આ પ્રકારના પર્વતને કયો પર્વત કહેવામાં આવે અવશિષ્ટ પર્વત કહેવામાં આવે રેડી છે ઓકે છે હવે જો ઘસારાના કુદરતી બરો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને જે શેષ ભાગ બચી જાય તેમાંથી એનો મતલબ કે અવશેષ પર્વત છે ને એ ગેડ પણ હોઈ શકે ખંડ પણ હોય શકે અવશેષ પર્વત કેવો હોય શકે જવારામુખી પણ હોય શકે ત્રણ માંથી કોઈ પણ પર્વત છે કયા પ્રકારનો પર્વત બની શકે અવશેષ પર્વત બની શકે છે અવશેષ પર્વત ગેર પણ હોય શકે જવારામુખી પણ હોય શકે અને ખંડ પર્વત પણ હોય શકે છે હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડક માંથી બનેલ ભાગ ઊંચા ભૂમિ ભાગ ઊંચા ભૂમિ ખંડ તરીકે ટકી રહે છે અને તેને શું કહે છે અવશિષ્ટ પર્વત કહે છે અવશિષ્ટ પર્વત કોઈ દિવસ યુવાન નો હોય કેમ તો કે આ હજારો વર્ષો પછી બન્યા હોય જેમ કે ઉદાહરણ તરીકે સમજીએ તો એક પર્વત છે અવશેષ પર્વતનું ઉદાહરણ જેનું નામ છે અરવલ્લી તો અરવલ્લી છે ને એ અવશેષ પર્વત છે અરવલ્લી છે ને એ પહેલા જ ગેર હતો અરવલ્લી વિશ્વનો સૌથી જૂનો ગેર પર્વત છે એટલો બધો જૂનો થઈ ગયો છે કે ગેટ જેવો લાગતો જ નથી માટે અવશેષ કહેવાય કયા પર્વત ને અરવલ્લી પર્વત અરવલ્લી જન્મો ત્યારથી અવશેષ હતો નહીં ત્યારે તો ગેર હતો

પારસનાથ તથા પૂર્વ કયા પ્રકારના પર્વતોના ઉદાહરણ છે અવશિષ્ટ પર્વતોના શું છે તો કે ઉદાહરણો રેડી છે છે થોડા આગળ વધીએ પર્વતોના આપણે કેટલા પ્રકાર પૂરા કર્યા ચાર ચાર પ્રકાર ફરીથી રિવિઝન કરીએ સૌથી પહેલા જોયો ગેર એના પછી જોયો ખંડ એના પછી જોયો આપણે જવારા અને છેલ્લે આપણે કયા પ્રકારનો પર્વત જોયો તો કે સૌથી છેલ્લે આપણે અવશિષ્ટ પર્વત જોયો આમ પર્વતોના ફૂલ કેટલા પ્રકાર છે ચાર અલગ અલગ પ્રકાર છે

વરસાદ પડવા માટે પર્વત ખાસ જરૂરી છે વિધાઉટ પર્વત ક્યાંય વરસાદ પડતો નથી પર્વતો દેશ કે પ્રદેશની સીમા સરહદ અને કુદરતી દીવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે તો ભેજવાળા પવન રોકી રાખે સાહેબ તમે કોનું વર્ણન કરી રહ્યા છો આ તો આપણા હિમાલયની વાત કરે છે સમજો ભારતમાં આ રીતે હિમાલયની ચાર શાખા અહિયાં થી દક્ષિણ પશ્ચિમના પવનો જાય જેને નેઋત્યના પવનો કહેવાય કે ભારતમાં ચોમાસું લાવે આ પવનો જઈને હિમાલય સાથે ટકરાય માટે ઉત્તર ભારતમાં વરસાદ પડે હિમાલય ન હોત તો ઉત્તર ભારતમાં વરસાદ કેવો પડત ઓછો પડત તો પવનો ને રોયકા અહિયાં ચીન ઉપર મંગોલિયા ઉપર રશિયા સાયબેરિયાના રણમાં ઠંડા પવનો આવે આ શિયાળામાં આવતા ઠંડા પવનો ને હિમાલય શું કરી રાખે રોકી રાખે જેથી ઉત્તર ભારતમાં તાપમાન કેવું ન જાય નીચું ન જાય જો આ ઠંડા પવનો શિયાળામાં આવે તો ઉત્તર ભારતમાં શિયાળામાં તાપમાન માઇનસ માં જતું રહે ઘણા બધા લોકો શું પામી જાત કે મૃત્યુ પામી જાય તો આને તો શિયાળામાં મદદ કરી ને ચોમાસામાં મદદ કરી આ પર્વતનું મહત્વ પર્વતો નદીઓના ઉદગમ સ્થાન છે ઉદાહરણ તરીકે ગંગા નદી ભાઈ કઈ જગ્યા થી નીકળે હિમાલય માંથી નીકળે બ્રહ્મપુત્ર હિમાલય માંથી નીકળે છે ફળરૂપ મેદાન નું શું થાય થાય છે છે નિર્માણ ઉદાહરણ તરીકે કયાનું મેદાન ગંગાનું મેદાન વિશ્વની સૌથી વધારે વસ્તી ગંગાના મેદાન માં રે યુપી બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળમાં કયું મેદાન આવેલું તો કે ગંગાનું મેદાન આવેલું છે વધુ વરસાદ વાળા ઊંચા હિમાલ સાધિત પ્રદેશ માંથી ભારે માસ વહેતી નદીઓ નિર્માણ કરે જર ભંડારનું નિર્માણ કરે જે નદીઓ પર્વતમાંથી નીકળતી હોય અને ખાસ કરીને ઊંચા પર્વતમાંથી નીકળતી હોય કે જ્યાં બરફ થોડો કેવો પડતો હોય 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 વધારે નદીઓ મોટા ભાગે કેવી ઉદાહરણ તરીકે ઉત્તર ઉત્તર ભારતની ભારતની બધી જ નદીઓ છે ક્યાંથી નીકળે હિમાલયમાંથી નીકળે માટે એમાં પાણી વધારે ચેક કરી લો સિંધુ છે સતલુજ છે ગંગા છે બ્રહ્મપુત્રા છે પાણીનો કઈ જ છૂટો નથી કેમ તો કે ક્યાંથી નીકળે છે તો કે આ બધી જ નદીઓ હિમાલય માંથી નીકળે છે માટે આમાં પાણીનો જરા પણ શું નથી તો કે પાણીનો જરા પણ તૂટો નથી ભરપૂર માત્રામાં તમામ નદીઓમાં શું આવેલું છે તો કે પાણી આવેલું છે બરાબર છે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે

કોને જાહેર કહેલું છે પશ્ચિમ ઘાટ ને ટૂંકમાં જે મળે સારી એવી જોવા મળે છે પ્રવાસન ઉદ્યોગ ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતો માટે પર્વતો કેવા છે આશીર્વાદ રૂપ હોય છે બરાબર છે કોની માટે તો કે જેને ટ્રેકિંગ નો શોખ હોય એની માટેની વાત થાય છે ફિલ્મના શૂટિંગ પર પર્વત ઉપર થતા હોય ઉદાહરણ તરીકે રોહતાંગ પર્વત હિમાચલ પ્રદેશમાં આવેલો છે રોહતાંગ ભાગના ફિલ્મ ના શૂટિંગ છે કે જેમાં તમે પર્વત જોવો છો બરફ વાળા પર્વત જોવો છો આના શૂટિંગ ક્યાં થયેલા હોય

અમેરિકાની નીચે જે મેક્સિકો છે એની મોટા ભાગની વસ્તી ક્યાં રહી રહી છે પર્વતીય વિસ્તારમાં રહી રહી છે બરાબર છે રેડી છે ઓકે છે સમજાય છે તો આ પર્વતોનું શું હતું તો પર્વતોનું આપણા માટે શું હતું તો કે મહત્વ હતું આટલી જગ્યાએ પર્વતો આપણી માટે હેલ્પફુલ થઈ રહ્યા છે હવે બીજો ભાગ યાદ કરો આપણે ક્યાંક ને ક્યાંક પૃથ્વી ઉપર ચાલ્યા જતા હતા તો ક્યાંક ને ક્યાંક આપણને પર્વતો દેખાણા હતા એવી રીતે ક્યાંક ને ક્યાંક ચાલ્યા જઈએ તો આપણને ક્યાંક ને ક્યાંક શું દેખાય તો કે ઊંચો પ્રદેશ દેખાય છે તો એના પછી ભૂપૃષ્ઠનો બીજો ભાગ

અને સપાટ હોય જયારે પર્વત હતા પર્વતની ટોચ કઈક આ રીતે હતી પર્વતની ટોચ એકદમ કેવી હતી તો કે પર્વતની ટોચ એકદમ કેવી હતી તો કે સાંકડી હતી આટલો ભાગને ઉચ્ચ પ્રદેશ એકસો એસી મીટર યાદ રાખવાનું અને ભૂમિ ભાગને જેવી રીતે આપણે પર્વતના પ્રકાર જોયા કે ભાઈ ગેટ પર્વત હતો ખંડ પર્વત હતો જવારામુખી પર્વત હતો અવશેષ પર્વત હતો આવી જ રીતે આપણે કોના પ્રકાર જોવાના છે ઉચ્ચ પ્રદેશોના પ્રકાર જોવાના છે ઉચ્ચ પ્રદેશો પ્રદેશોના ફૂલ કેટલા પ્રકાર છે ત્રણ પ્રકાર છે પર્વતોના ચાર હતા ગેડ છે ખંડ છે જવારામુખી છે અને અવશેષ આના કેટલા પ્રકાર છે ત્રણ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજું કયું છે ખંડ પ્રદેશ બરાબર જોતા જઈએ કે ત્રણ માં વિશેષતા શું છે છે આંતર તમે આ ભાગ આ પર્વત પછી આ ભાગ આમ નીચે બેસેલો પછી પાછો પર્વત અને પછી પાછો ભાગ નીચે તો આ બાજુ પર્વત આ બાજુ પર્વત તો વચ્ચેનો જે ભાગ છે ને આને શું કહેવાય ઉચ્ચ પ્રદેશ ઉચ્ચ પ્રદેશ ને આ બાજુ પર્વત અને આ બાજુ પર્વત તો આંતર પર્વત નો મતલબ બંને બાજુ પર્વત બંને બાજુ પર્વત ઉચ્ચ પ્રદેશ આવેલો કયો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવેલા ઉચ્ચ પ્રદેશ કહેવાય છે ચારે બાજુ ઊંચી પર્વત પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિ ભાગને આંતર પર્વતીય આ બાજુ પર્વત આ બાજુ પર્વત તો આને શું કહેવાય આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે તિબેટ નું હવે ઉદાહરણ ખાસ યાદ રાખજો તિબેટનો નો ઉચ્ચ પ્રદેશ પરીક્ષા માટેશ્વનો સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ છે લગભગ પાંચ હજાર મીટર ઊંચાઈ પ્રદેશ છે પ્રદેશ છે છે ઉદાહરણ તો કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણ છે કયો કયો ઉચ્ચ પ્રદેશ તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને બીજો ક્યાંનો ઉચ્ચ પ્રદેશ છે મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ છે કયા પ્રકારના છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ ઉદાહરણ ખાસ યાદ રાખજો એનો મતલબ કે તિબેટની બંને બાજુ હિમાલય આવેલો છે મોગોલિયા બંને બાજુ પર્વતો આવેલા છે માટે આને કયો ઉચ્ચપ્રદેશ કહેવાય આંતર પર્વતીય બંને बाजू પર્વત વચ્ચે ઊંચો પ્રદેશ આ આકૃતિ જોઈ લો આ बाजूય તે પર્વત આ बाजूય આને કયો ઉચ્ચપ્રદેશ કહેવાય આંતર પર્વતીય ઊંચો પ્રદેશ કહે છે ધેટ ઇસ બીજો પર્વત પ્રાંતીય ઊંચો પ્રદેશ ઊંચો પ્રદેશનો બીજો પ્રકાર શું નામ છે પર્વત પ્રાંતીય ઊંચો પ્રદેશ પર્વત પ્રાંતીયનો મતલબ કે જેની જો અહીંયા જો અહીંયા પર્વત અહીંયા પર્વત પછી કઈ નહી ખાલી 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 જેની એક જ बाजू પર્વત આવેલો જેની કેટલી બાજુ પર્વત આવેલો એક જ બાજુ પછી આખો વિસ્તાર કોનો હતો કે આખો વિસ્તાર ઊંચો ઓલામાં કેવું હતું કે અહીંયા પર્વત હતો અહીંયા પર્વત હતો અહીંયા પર્વત હતો આને ઉંચો પ્રદેશ આંતર પર્વતીયમાં પર્વત પ્રાંતિયમાં પર્વત કેટલી બાજુ હતો કે પર્વત સાહેબ એક જ બાજુ જો અહીંયા પર્વત આટલો વિસ્તાર ખાલી વાંચતા જઈએ પર્વતોની તરેટીમાં એક તરફ સીધો ઢોરાવ ધરાવતા પ્રદેશ ને પર્વત પ્રાંતિય ઉંચો પ્રદેશ કહેવાય એક તરફ સીધો જ ઢોરાવ આ પર્વત પૂરો પછી આમ સીધો જ ઢોરાવ.

તિબેટનો અને મોોલિયાનો આંતર પર્વતીય જયારે પેન્ટાગોનિયા દક્ષિણ અમેરિકામાં પીડમોન અમેરિકામાં ઉત્તર અમેરિકામાં અને મારવાનો ઉચ્ચ પ્રદેશ એ કયા પ્રકારના ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે એના પછી કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે ખંડીય ઉચ્ચ પ્રદેશ આ ખંડીય શું છે સાહેબ તો ખંડીય ઉચ્ચ પ્રદેશ છે ને એ પૃથ્વીની અંદરથી થી જ એવી રીતના જવારમુખી પર્વત બને ભૂકંપમાંથી પર્વત બને એવી રીતે ભૂકંપ પૃથ્વીની અંદર અમુક પ્રકારની ભૂગર્ભીક પ્રક્રિયાઓ થાય જેમ કે ભૂકંપ અને જ્વાળામુખી અને આના કારણે કોઈ ભાગ ઊંચે ઉઠી જાય તો એને કયા પ્રકારનો ઊંચો પ્રદેશ કહેવાય ખંડીય ઊંચો પ્રદેશ કહે છે ઉદાહરણ તરીકે સમજીએ ભૂગર્ભીક હલનચલનથી ઉંચકાયેલા ભૂમિ ભાગને કે મોટા ભૂમિ ભાગ પર લાવાના સ્તરો ખૂબ જ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું શું થાય છે નિર્માણ થાય છે અંદરથી જ કોઈ ભૂસંચલન પ્રક્રિયાને પરિણામે નીચેનો કોઈ ભાગ ઉપર આવી જાય અને ત્યાં ત્યાં ઠરી જાય કયા પ્રકારના ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો પર્વતની આજુબાજુ પર્વત સાથે કોઈ લેવા દેવા નહીં ઓલામાં બંને બાજુ પર્વત હતા બરાબર છે આમાં એને કઈ લેવા દેવા નહીં પૃથ્વીની અંદરથી જ બહાર આવે ભૂગર્ભ પ્રક્રિયાના કારણે કોના સ્વરૂપે તો કે મોટા ભાગે આનું એક જ કારણ જવાબદાર હોય શું કારણ ચવા છે ઉદાહરણ ખરા તો કે હા આપણા દખંડ નો પ્રદેશ દખણનો ઉંચો પ્રદેશ શો બનેલો છે દખો સાહેબ દખણનો પ્રદેશ જવામુખીનો જ બનેલો છે જવારામુખી ના લાવાનો દખણનો ઉચ્ચ બનેલો બનેલો હું વાંચતા છો માટે તો કાળી જમીન મહારાષ્ટ્રમાં સૌથી વધારે લાવા પથરાનો માટે મહારાષ્ટ્રમાં કાળી જમીન વધારે માટે મહારાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન વધારે થાય કપાસનું ઉત્પાદન વધારે થાય તો સુત્રો કાપડ ઉદ્યોગ પણ કેવો ચાલે વધારે તો ભારતમાં સૌથી વધારે સુત્રો કાપડ નું ઉત્પાદન પણ કોણ કરે મહારાષ્ટ્ર કરે એની કનેક્શન આની જોડે છે ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ બ્રાઝિલ નો ઉચ્ચ પ્રદેશ અરબસ્થાન પ્રદેશ મધ્યશિયામાં સ્પેન અને ગ્રીનલેન્ડ અને એન્ટાર્ટિકા અને અબસ્થાના કયા પ્રકારના છે ખંડીય ઉચ્ચ પ્રદેશ અને આજુબાજુમાં કે પર્વત હોવા જરૂરી નહીં પૃથ્વીની અંદર જ કોઈ ભૂગભી પ્રક્રિયા ને કારણે આ પ્રકારના ઉચ્ચ પ્રદેશ નું શું થયેલું હોય તો કે નિર્માણ થયેલું હોય છે જેવી રીતે આપણે પર્વતનું મહત્વ જોયું હતું પર્વત આપણને ઉપયોગી થતા હતા અલગ અલગ ખનીજો મળતા હતા અલગ અલગ હિલ સ્ટેશનો આવેલા હતા પવનોને રોકી રાખતા હતા શિયાળોના ચોમાસામાં મદદરૂપ થતા હતા અહીં સેમ રીતે આપણને કોણ મદદરૂપ થાય

પશુપાલન થઈ શકે કારણ કે ઊંચાઈ પ્રમાણમાં કેવી હોય ઓછી પશુ ચર્વત ઉપર ન લઈ જવાય ઉચ્ચ પ્રદેશ ઉપર આ વસ્તુ કેવી થતી હોય તો કે પોસિબલ થતી હોય છે આજે બે વસ્તુ શીખા પહેલી વસ્તુ શીખા આપણે પર્વત શીખા અને બીજી વસ્તુ આપણે શેના વિશે માહિતી મેળવી ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી મેળવવી બરાબર છે તો પર્વત અને ઉચ્ચ પ્રદેશ હજી આ ચેપ્ટર પૂરું નથી થયું હજી આ ચેપ્ટર બાકી આગળ હજી આ ચેપ્ટરમાં ઘણા બધા ભાગ છે આપણે જોવાના છે જેવી રીતે આપણે આપણું ત્રણ ભાગ લીધા હતા રીતે આના આગળના નેક્સ્ટ ભાગ આવશે પણ આજે જે આમાંથી આપણે એમાંથી પરીક્ષામાં કેવા પ્રશ્નો આવી શકે કારણ કે મહત્વનું તો એ જ છે કે ભાઈ આ વસ્તુ છે પરીક્ષામાં કઈ રીતે પૂછાય અમને સમજાવો તો આમાંથી પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્ન આવી શકે છે એના વિશે આપણે શું કરીએ તો કે ચર્ચા કરીએ વાંચ્યા પ્રશ્ન નીચેનામાંથી કયા વિધાનો સાચા છે સાચા વિધાન ગોતવાના છે હિમાલય એ ગેર પર્વત છે વિંધ્ય એ જવારામુખી પર્વતનું ઉદાહરણ છે શું લાગે છે કોમેન્ટ કરો હિમાલય એક ગેટ પર્વત છે વિંધ્ય એ જ્વારા પર્વતનું ઉદાહરણ છે મારે બધાની કોમેન્ટ જોઈએ છે જેટલા લોકો વિડીયો જોઈ રહ્યા છે બધા તમારે નીચે જયારે તમે વિડીયો જુઓ ત્યારે તમારે ફરજિયાત નીચે કોમેન્ટ કરવાની છે આ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં છે એ તમને જોવા મળશે દરરોજ ચાર વાગે વિડીયો મુકાવાનું આયોજન છે તમે જયારે જુઓ ત્યારે કોમેન્ટ કરવાની છે હિમાલય ગેડ પર્વત છે વિંધિયા જ્વારામુખી પર્વત નું ઉદાહરણ છે શું લાગે છે સાહેબ સાચું શું છે તો તો સાચું છે પણ વિંધિયા સાહેબ જવારામુખી નથી વિંધિયા તો કયો પર્વત છે ખોટું છે ફક્ત એક સાચું છે તો સાચો સાચો જવાબ જવાબ શું આવશે આવશે ફક્ત એક આ બરાબર બીજો પ્રશ્ન જોઈએ ગિરનાર નીચેના માંથી કયા પ્રકાર નો પર્વત છે સિમ્પલ ગેડ ખંડ જવારામુખી કે અવશિષ્ટ ગિરનાર છે એ નીચેના માંથી કયા પ્રકાર નો પર્વત છે શું લાગે છે ગિરનાર એ નીચેના માંથી કયા પ્રકાર નો પર્વત છે તો ગિરનાર એ ગેડ નથી નથી ખંડ યાદ કરો ગિરનાર ગુજરાત માં આવેલો કયા પ્રકારનો પર્વત છે જવારામુખી પર્વત છે ગિરનાર છે પૂર્વઘાટ એ અવશેષ પર્વતનું ઉદાહરણ છે ઓકે જર્મનીનો નો પર્વત પર્વત ખંડ પર્વત નું ઉદાહરણ છે ઓકે વાંચો તો એક બે સાચું એક બે સાચા કે એક પણ નહીં પૂર્વઘાંટ એ અવશેષ પર્વત સાહેબ આ તો સાચું છે જર્મનીનો નો હોસ્ત પર્વત એ ખંડ પર્વત આ પણ સાચું છે માટે તો તમામ ખંડ પર્વતને કયા પર્વત કહેવાય હોસ્ત પર્વત કહેવાય છે યાદ કરો જર્મનીનો હોસ્ટ પર્વત એ ખંડ પર્વતનું ઉત્તમ ઉદાહરણ છે. જર્મનીનો હોસ્ટ પર્વત ખંડ માટે જ એને કયો પર્વત કહેવાય? તો કે ખંડ પર્વત કહેવામાં આવે બરાબર છે તો બંને વિધાનો સાચા છે તો સાચો જવાબ શું આવશે? ફક્ત સી આ સાચું છે અને આ સાચું છે એટલે બંને વિધાનો અહીંયા કેવા છે તો કે સાચા છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? હવેની જે તમામ પરીક્ષા છે એમાં મોટા ભાગે પ્રશ્નો છે વિધાન વાળા જ વધારે પૂછાય છે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. તિબેટ નો ઉચ્ચ પ્રદેશ ધ્યાન રાખજો આંતર પર્વતીય મારવાનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ નું ઉદાહરણ પર્વત પ્રાંતિય મતલબ હવે તિબેટ નો ઉચ્ચ પ્રદેશ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ નું ઉદાહરણ છે મારવાનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ નું ઉદાહરણ છે ફક્ત એક સાચું બે સાચા એક બે સાચા કે પણ નહીં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તમને શું લાગી રહ્યું છે કયા વિધાનો સાચા છે તો સાહેબ આ તો સાચું જ છે તિબેટનો પર્વતીય છે અને મારવાનો એ પર્વત પ્રાંતિય છે એટલે મતલબ કે વિધાન એક અને વિધાન બે બંને વિધાન કેવા થઈ રહ્યા છે સાચા થઈ રહ્યા છે બરાબર છે યુરોપમાં આવેલ આલ્પ્સ પર્વતમારા કયા પ્રકારના પર્વતોનું ઉદાહરણ છે યુરોપમાં આવેલ આલ્પસ પર્વતમાળા એ નીચેના માંથી કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે યાદ કરો વિચારો અને કોમેન્ટ કરો પછી મને જવાબ આપો બરાબર છે યુરોપમાં આવેલા આલ્સ પર્વતના માંથી કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે શું લાગે છે 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 ખંડ કે અવશેષ કયા પ્રકારનો પર્વત યુરોપમાં આવેલા આલ્પ પર્વત યાદ રાખજો યુરોપમાં આવેલા આલ્ફ પર્વત મારા કયા પ્રકારનું ઉદાહરણ છે ગેડ છે બરાબર છે યુરોપમાં આલ્પ છે ઉત્તર અમેરિકામાં પૂછાય તો રોકીસ છે દક્ષિણ અમેરિકામાં પૂછાય તો એન્ડિસ છે અને ભારતમાં પૂછાય તો હિમાલય તમામ કયા પ્રકારના ગર્વ પર્વત ગેટ જેમાં એન્ડીઝ વિશ્વની સૌથી લાંબી હિમાલય વિશ્વનો સૌથી ઊંચો પર યુરોપમાં પૂછાય તો કઈ છે આલ્પ છે કયા પ્રકારનો પર્વત છે ગેટ પર્વત છે રેડી છે ઓકે છે તો આજે અહીંયા સુધી રાખીએ બરાબર છે હજી આપણે આ જે ચેપ્ટર છે મુખ્ય ભૂમિ સ્વરૂપો પૃથ્વીના આનો ભાગ એક જોયો આ ચેપ્ટરનો આગળ આપણે ફરી વાર જોઈને લઈને આવશું ભાગ બે પણ હવેથી એક વસ્તુ ખાસ નોટિસ કરજો કે જીસીઆરટી ચેકપોસ્ટ તમામ લેક્ચર લિબર્ટી કેરિયર એકેડેમી યુટ્યુબ ચેનલ ઉપર તમને રેકોર્ડિંગ ફોર્મમાં મળશે લાઈવ નહીં આવે નામના જે ફોલ્ડર હોય એની અંદર ફોર્મમાં જે લેક્ચર રેકોર્ડ થયેલા છે આ લેક્ચરને તમારે ખાસ જોવાના છે દરરોજ લગભગ સાંજે ચાર વાગે આપણા જે લેક્ચર છે એ લિબર્ટી કેરિયર એકેડેમી યુટ્યુબ ચેનલ ઉપર તો દરરોજ સાંજે ચાર વાગે આ લેક્ચર તમારે ખાસ જોવાનું ચૂકવાનું નથી હજી ફરીથી ભૂગોળના પાર્ટ ટુ સાથે ફરીથી આપણે આવશું જીસીઆરટી ચેકપોર્ટ અંદર ત્યાં સુધી વાંચતા રહો લખતા રહો ભણતા રહો પરીક્ષા આપતા રહો બાય બાય